thank you આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આજે પાવર ટ્રાન્ઝિસ્ટર થાયરિસ્ટર વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ પાવર ટ્રાન્ઝિસ્ટર થાયરિસ્ટર આપણે ચાર પ્રકારના પાવર ટ્રાન્ઝિસ્ટર થાયરિસ્ટરનો વિશે સમજીશું પહેલો છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર પીએન જંક્શન ડાયોડથી એસીનું ડીસીમાં રૂપાંતર થઈ શકે છે આમાં લોડ વોલ્ટેજ છેદમાં કરંટનો કંટ્રોલ સિરીઝ ડોપિંગ પ્રતિરોધ દ્વારા થાય છે જેનાથી પાવર લોસ થાય છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરથી લોડ કરંટનો પાવર કંટ્રોલ પાવર લોસ વગર થાય છે સિલિકોન એ ચાર લેયર અને ત્રણ જંક્શન ત્રણ ટર્મિનલ પીએન પીએન ડિવાઇસ છે તેમાંથી ત્રણ છેડાઓ એનોડ એ કેથોડ કે અને ગેટ જી તરીકે ઓળખવામાં આવે છે આકૃતિમાં સ્કીમેટિક એરેન્જમેન્ટ તથા સિમ્બોલ દર્શાવ્યા છે આ સ્કીમેટિક એરેન્જમેન્ટ છે આ પહેલો પી ટર્મિનલ સાથે એનો એનોડ છે પી એન પી એન ચાર લેયર છે અને ત્રણ ટર્મિનલ છે આ એનોડ છે આ ગેઇટ છે અને કેથોડ છે એમનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે જેમાં એ કે એનોડ છે નીચે કેથોર છે અને આ ગેટ ટર્મિનલ છે એસસીઆરનો કાર્ય સિદ્ધાંત એસસીઆરનું કાર્ય બે ટ્રાન્ઝિસ્ટર એનાલોજીથી સારી રીતે સમજી શકાય છે આકૃતિમાં દર્શાવેલ રચનામાં લેયરના બે ભાગ કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબની રચના બને આ પી એન એક ટ્રાન્ઝિસ્ટર છે આ બીજું ટ્રાન્ઝિસ્ટર એનપીએન છે જેમાં પી ટર્મિનલ પી લેયરમાંથી એનોડનો છેડો કાઢેલો છે અને અહીંયા આ ગેટ છે નીચે કેથોડ સાથે રેજિસ્ટન્સ જોડેલો છે આ બે ટ્રાન્ઝિસ્ટર જોડેલા છે જેમાં ટ્રાન્ઝિસ્ટર ટી વનનો કલેક્ટર આ ટ્રાન્ઝિસ્ટર ટી ટુના બેઝ સાથે છે એવી જ રીતે આનો આઈબી વન ટુ ને ઇઝિકવલ ટુ આઈસી ટુ એવી જ રીતે આ ટ્રાન્ઝિસ્ટર ટી વનનો કલેક્ટર સાથે આ બેઝ જોડેલો છે હવે ધ્યાનથી જોતા માલુમ પડે છે કે એક પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે અને બીજો એનપીએન છે આમાં એક એકનો કલેક્ટર બીજાના બેઝ સાથે છે અને બીજાનો કલેક્ટર પહેલાંના બેઝ સાથે જોડવામાં આવેલ છે સિમ્બોલમાં આકૃતિ દર્શાવી છે જ્યારે એનોડને પોઝિટિવ સપ્લાય સાથે અને કેથોડને લોડ મારફત નેગેટિવ સાથે જોડવામાં આવે છે અને ગેઇટ કરંટ આપવામાં આવતો નથી ત્યારે બંને ટ્રાન્ઝિસ્ટર ઓફ છે તેથી ઘણો વધારે પ્રતિરોધ આપે છે આથી બધો જ વોલ્ટેજ ડ્રોપ એસ સી થાય છે લોડને કોઈ વોલ્ટેજ મળતો નથી જ્યારે કેઠોડના સંદર્ભમાં ગેઇટને ઘણા ઓછા ટાઈમવાળી પોઝિટિવ પલ્સ આપવામાં આવે છે ત્યારે બેઇસ પ્રવાહ આઈબી વન આઈબી વન વહે છે તેનાથી કલેક્ટર પ્રવાહ આઈસી વન વહે છે પરંતુ ટ્રાન્ઝિસ્ટર ટી વનનો આ કલેક્ટર પ્રવાહ આઈસી વન અને ટ્રાન્ઝિસ્ટર ટી ટુનો બેઇસ પ્રવાહ આઈસી વહે છે જેને લીધે કલેક્ટર પ્રવાહ આઈસી વહે છે આ આઈસી ટુ પ્રથમ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાંથી વહે છે આઈબી વન માટે આઈસી વન વધે છે આ ક્યુમ્યુલેટિવ પ્રોસેસ છે જેનાથી ઘણા ઓછા સમયમાં લગભગ તાત્કાલિક ડિવાઇસ કરણ કર ડિવાઇસ કન્ડક્ટ કરે છે અને તેનો પ્રતિરોધ ઓછો થાય છે અને લગભગ બધો જ વોલ્ટેજ લોડને મળે છે અને લોડ પ્રવાહ વહે છે હવે ગેટ્સ ગેટ ગેઇટને પલ્સ લઈ લેવામાં આવે છે તો એસસીઆર કન્ડક્ટ થવાનું ચાલુ રાખશે એસ સીઆરની કેરેક્ટરિસ્ટિક આકૃતિમાં એસ સીઆરની ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક દર્શાવી છે પ્રથમ રિવર્સ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ધારો કે એનોડને નેગેટિવ અને કેથોડને પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે થોડો રિવર્સ વોલ્ટેજના વધારાની સાથે ઘણા ઓછા પ્રમાણમાં વધે છે આ એસસીઆની કેરેક્ટરિસ્ટિક છે આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે અહીંયા અહીંયાથી આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે આ ફોરવર્ડ કરંટ આઈ દર્શાવેલો છે આ રિવર્સ કરંટ બ્રેકડાઉન વોલ્ટેજ છે અહીંયાથી આ રિવર્સ વોલ્ટેજ છે આ ફોરવર્ડ વોલ્ટેજ છે આ વી વન વીએફ આ મિનિમમ આ ફોરવર્ડ બેક ઓવર વોલ્ટેજ છે એશિયાના ચાર આ આઈ એચ આઈ આઈ એચ વન આઈ એચ ટુ આઈ એચ અને આઈ ફોર એ હોલ્ડિંગ કરંટ છે આ ગેટ કરંટ છે આ આઈજી ઇઝિકલ ટુ જીરો આ આઈજી વન બરાબર સી દરમિયાન દર્શાવે છે આ આઈજી ટુ એ ગેઇટ કરંટ ટુ છે અને આઈજી થ્રી આ ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન છે હવે જ્યારે પરંતુ જ્યારે અમુક હદ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં રિવર્સ વોલ્ટેજ વધે છે ત્યારે એવેલન્સ અથવા બ્રેકડાઉન પ્રમાણે જંક્શન બ્રેકડાઉન થાય છે અને રિવર્સ પ્રવાહ ઝડપથી વહે વધે છે જો આ રિવર્સ પ્રવાહને સીબી કરવામાં ન આવે તો એસસીઆરને નુકસાન થાય છે રિવર્સ બ્રેકડાઉન પહેલાં પહેલાંની કેરેક્ટરિસ્ટિકને રિવર્સ બ્લોકિંગ રિજિયન કહે છે હવે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક સમજીએ આ રિવર્સ રિવર્સ બ્લોકિંગ રિજિયન છે અહીંયાથી આ સુધીનો હવે આપણે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક સમજીએ એનોડને કેથોડના સંદર્ભમાં પોઝિટિવ વોલ્ટેજ આપીએ છીએ આપીએ ત્યારે ધારો કે ગેઇટ કરંટ આઈજી શૂન્ય છે હવે જો ફોરવર્ડ વોલ્ટેજ અમુક હદથી ઓછા થશે તો એસસીઆર ફાયર થઈ શકશે નહીં અને આઈ જો આઈજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ ઓવર જેટલા વોલ્ટેજ આપવામાં આવે છે તો એસસીઆર ઓન થાય છે અહીંયા આઈજી અહીંયા એસ ઓન થાય છે હવે એસસીઆરમાં એ આ એક બ્રેક ઓવર વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજથી ઘણો વધારે હોય છે એટલે કે આઈજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો વખતે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિમાં એસસીઆર ઓન થઈ શકતો નથી જ્યારે ગેઇટ કરંટની કિંમત શૂન્યથી વધારીએ તો આઈજી વન ઓછા ફોરવર્ડ વોલ્ટેજે એસસીઆર ઓન થાય છે કન્ડિશન સી તેવી જ રીતે ગેઇટ કરંટ આઈજી ટુ માટે તેનાથી પણ ઓછા વોલ્ટેજે ઓન થાય છે અને ગેઇટ ગેઇટ પ્રવાહ આઈજી થ્રી માટે આ વોલ્ટેજ વૉલ્ટેજ મિનિમમથી દર્શાવેલ છે એટલે કે ગેઇટ પ્રવાહ ભલે વધારે હોય પરંતુ ફોરવર્ડ વોલ્ટેજ ઓછામાં ઓછા વોલ્ટેજ મિનિમમ ઈ જેટલો હોવો જોઈએ એસીઆર ઓન થયા પહેલાંની ફોરવર્ડ કેરેક કેરેક્ટરિસ્ટિકને ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહેવામાં આવે છે જ્યારે પછીની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકને ફોરવર્ડ કન્ડક્શન રિજિયન કહે છે એસસીઆરને ઓફ કરવા માટે તેનો ફોરવર્ડ કરંટ હોલ્ડિંગ કરંટ ઓછો હોવો જોઈએ આ હોલ્ડિંગ કરંટ ગેઇટ ઓપનની સ્થિતિ માટે દર્શાવવામાં આવે છે તેને આઈ એચ ઝીરોથી ઓળખવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ ગેઇટ કરંટ વધતો હોય ત્યારે હોલ્ડિંગ કરંટની કિંમત ઓછી હોઈ શકે છે આઈ એચ વન આઈ એચ ટુ અને આઈ થ્રી એ હોલ્ડિંગ કરંટની કિંમત છે એસસીઆરનો ઉપયોગો ડીસી મોટરના સ્પીડ કંટ્રોલ માટે ફર્નેસના તાપમાન નિયંત્રણ માટે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં લાઇન કોન્ટેક તરીકે તથા હીટ કંટ્રોલ માટે ઓટોમોબાઈલના ઇલેક્ટ્રોનિક્સ ઇગ્નિશન માટે અને પોલિફેસ રેક્ટિફાયરમાં હવે ડાયક ડાયેક પણ બાઇક ડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ છે એટલે કે તે પણ ટ્રાયકની જેમ બંને દિશામાં પ્રવાહનું વહન કરી શકે છે પરંતુ તેના ઓપરેશન માટે ગેઇડ કરંટની જરૂર પડતી નથી ડાયકને કેટલીક કેટલીક વખત બાય ડાયરેક્શનલ ટ્રિગર ડાયર તરીકે પણ ઓળખવામાં આવે છે રચના ડાયક એ ટ્રાન્ઝિસ્ટર જેવું ત્રણ લેયર બે જંક્શનવાળું પીએનપી ડિવાઇસ છે ટ્રાન્ઝિસ્ટરમાં અલગ અલગ હોય છે આ ડાયકની સ્કીમેટિક એરેન્જમેન્ટ છે આ પીએનપી ડાયરેકના બે ટર્મિનલ હોય છે એમટી ટી મેઇન ટર્મિનલ ને મેઇન ટર્મિનલ આ એની સિમ્બોલ છે આ મેઇન ટર્મિનલ છે આ મેઇન ટર્મિનલ છે આ આ પીએન મટિરિયલ કેવી રીતે ગોઠવ્યું છે એ છે જેની બંને દિશામાં સરખી લાક્ષણિકતા મળે છે બંને દિશામાં ઓગણત્રીસથી પાંત્રીસ વોલ્ટ જેટલા બ્રેક ઓવર વોલ્ટેજે ફાયર થાય એ રીતે બનાવવામાં આવે છે તેના નામ મેઇન ટર્મિનલ અને મેઇન ટર્મિનલ છે હવે ડાયકનું કાર્ય ટ્રાયકની જે ડાયોડ પણ કોન્ડ્રન્ટ એક અને કોન્ડ્રન્ટ ત્રણમાં ઓપરેટ થાય છે જ્યાં સુધી ડાયકનો બ્રેક ઓવર વોલ્ટેજ ડાયકનો વોલ્ટેજ બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઓછો હોય છે ત્યાં ત્યારે ત્યાં સુધી ડાયક ઘણો પ્રતિરોધ આપે છે હવે ડાયકના ઉપયોગો ડાયકનો ઉપયોગ પાવર કંટ્રોલ સર્કિટમાં એસસીઆર અને ટ્રાયકના ચોકસાઇપૂર્વક ફાયરિંગ માટે ડાયકનો ઉપયોગ કરવામાં આવે છે હવે ટ્રાયક ટ્રાયક એસ એ યુનિ ડાય ડાયરેક્શનલ ડિવાઇસ છે એટલે કે એ એક જ દિશામાં પ્રવાહનું વહન કરી શકે છે એસી લોડ માટે જ્યારે બે એસસીઆરને ઇન્વર્સ પેરેલલમાં જોડવામાં આવે છે હવે દરેક એસસીઆર વારાફટી પ્રવાહનું વહન કરે છે આમ બે એસસીઆરથી એસી લોડને કંટ્રોલ કરી શકાય છે ટ્રાયકનું કાર્ય પણ બંને દિશામાં પ્રવાહનું વહન કરવાનું છે આથી ટ્રાયકને બાય ડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ કહે છે આ ટ્રાયકની રચના છે આના લેયર છે આ એક બે ત્રણ આ એન ટર્મિનલ આ સેમિકન્ડક્ટર કન્ડક્ટર મટિરિયલ છે આ એસ ચાર લેયર ડિવાઇસ છે એના જેવું જ છે આ એન પ્રકારનું સેમિકન્ડક્ટર કન્ડક્ટર મટિરિયલ છે આ એન પ્રકારનું સેમિકન્ડક્ટર કન્ડક્ટર મટિરિયલ છે આ પી એન આ પી ને આ એન આમાં ગેટ ટર્મિનલ છે આમાં મેઇન ટર્મિનલ વન અને મેઇન ટર્મિનલ ટુ છે આ એનો સિમ્બોલ છે અને આની સ્કીમેટિક એરેન્જમેન્ટ છે આ અહીંયા મેઇન ટર્મિનલ ટુ છે વન છે અને આ મેઇન ટર્મિનલ ટુ છે આ અહીંયા ગેટનો છેડો બહાર કાઢેલો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાયક એ પાંચ લેયર અને ત્રણ ટર્મિનલ ડિવાઇસ છે હવે ટ્રાયકના ત્રણ છેડાઓને મેઇન ટર્મિનલ એમ ટી વન મેઇન ટર્મિનલ ટુ એમ ટી ટુ અને ગેઇટથી દર્શાવવામાં આવે છે તેથી આમાં કન્ડક્શન બંને દિશામાં થાય છે માટે ટર્મિનલને એનોડ કેથોરથી દર્શાવી શકાય નહીં હવે ટ્રાયકનું કાર્ય એસીઆરની જેમ ટ્રાયકને પણ ઓન કરવા માટે ગેઇટ કરંટની જરૂર પડે છે જ્યારે મેઇન ટર્મિનલ વન અને મેઇન ટર્મિનલ ટુની વચ્ચે સપ્લાય આપવામાં આવે છે અને ગેટ છેડાને ખુલ્લો રાખવામાં આવે છે ત્યારે ટ્રાયક ફાયર થતો નથી અને લોડ કરંટ વહેતો નથી હવે જ્યારે ગેઇટ પ્રવાહ કોઈપણ દિશામાં વહે છે ત્યારે ટ્રાયક ફાયર થાય છે ટ્રાયકની કેરેક્ટરિસ્ટિક ટ્રાયક એસી સપ્લાયના બંને અર્ધ આવર્તન દરમિયાન પ્રવાહનું વહન કરી શકે છે એટલે ટ્રાયક કેરેક્ટરિસ્ટિક બે કોન્ડ્રન્ટમાં આવે છે પ્રથમ કોન્ડ્રન્ટમાં ધન વોલ્ટેજ અને પ્રવાહનો વોલ્ટેજ ધન વોલ્ટેજ અને પ્રવાહનો છે પોઝિટિવ એટલે કે મેઇન ટર્મિનલ ટુ છેડો અને મેઇન ટર્મિનલ વન છેડાના સંદર્ભમાં પોઝિટિવ છે હવે પોઝિટિવ કરંટ એટલે કે પ્રવાહ એમ ટી ટુથી એમ ટી વન તરફ જાય છે હવે નેગેટિવ એટલે કે એમ ટી ટુ છેડો એમટી વન છેડાના સંદર્ભમાં નેગેટિવ છે ને નેગેટિવ કરંટ એટલે કે પ્રવાહ એમ ટી વનથી એમ ટી ટુ તરફ જાય છે હવે કુલ ચાર રીતે ટ્રાયકનું વહન થઈ થઈ શકે છે આ મે ગેટના મેઇન ટર્મિનલ એમટી વચ્ચેનો વોલ્ટેજ આ પ્રથમ કોન્ટ્રન્ટમાં પોઝિટિવ છે અને એમ મેઇન ટર્મિનલ ટુ અને મેઇન ટર્મિનલ વન વચ્ચેનો વોલ્ટેજ પોઝિટિવ છે તો પહેલા કોન્ટ્રન્ટમાં કરંટ પોઝિટિવ છે હવે મેઇન કન્ટ મેઇન ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ નેગેટિવ છે અને એમ એમ એમટી ટી વન વચ્ચેનો વોલ્ટેજ પોઝિટિવ છે તો કરંટ નેગેટિવ છે આ પહેલા કોન્ટ્રન્ટમાં એવી જ રીતે મેઇન ટર્મિનલનો વચ્ચેનો વોલ્ટેજ પોઝિટિવ છે અને એમ ટુ થી એમ વન વચ્ચેનો વોલ્ટેજ નેગેટિવ છે તો ત્રીજા કોન્ટ્રન્ટમાં પોઝિટિવ છે અને આ મેઇન મેઇન ટર્મિનલ વચ્ચેનો ગેટ મેઇન ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ નેગેટિવ છે એમટી ટુ અને એમ વન વચ્ચેનો વોલ્ટેજ નેગેટિવ છે તો કોન્ટ્રન્ટ ત્રણ નેગેટિવ છે આમાં પ્રથમ પ્રકારના ઓપરેશન માટે સૌથી ઓછો ગેઇટ કરંટ જોઈએ છે બીજા બધા ઓપરેશન માટે થોડો વધારે ગેઇટ કરંટ જોઈએ છે ટ્રાયકના ઉપયોગો ફરનેસ ટેમ્પરેચરના કંટ્રોલમાં એસી મોટરના સ્પીડ કંટ્રોલ માટે ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટરમાં એસી પાવર પર ચાલતા હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટના કંટ્રોલ માટે હવે ડાયક અને ટ્રાયકનો ઉપયોગ કરીને ફેન મોટરનો સ્પીડ કંટ્રોલ સામાન્ય વપરાશમાં આવતા ફેનની મોટર એસી સિંગલ ફેઝ ઇન્ડક્શન પ્રકારની હોય છે આ મોટરના સ્પીડ કંટ્રોલ માટે ટ્રાયક વાપરી શકાય છે ટ્રાયકના ફાયરિંગ પોઈન્ટનો કંટ્રોલ માટે ડાયકનો ઉપયોગ કરવામાં આવે છે આ ફેન છે સિંગલ ફેઝ એસી મોટરની એમાં આ ફિલ્ટર જોડેલું છે એલ વન અને એલ સી આ અહીંયા આ ડાયક છે જેનો ઉપયોગ ટ્રાયકને ફાયરિંગ કરવામાં આવેલ છે આ સ્નબર સર્કિટ છે આ કેપેસિટર C2 છે આ આર વન છે એક હજાર ને આર ટુ વેરીએબલ રેઝિસ્ટન્સ છે સો કિલોમ આ ફિલ્ટર સર્કિટ છે ઇન્ડક્ટર સાથે કેપેસિટર જોડેલ છે અહીંયાથી બસો ત્રીસ વોટનો એસી સપ્લાય આપવામાં આવે છે અને ફેન મોટરની સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે આ ડાયક છે જેનો ફાયર જેનો ઉપયોગ ટ્રાયકને ફાયરિંગ કરવા માટે થાય છે હવે આકૃતિ એકમાં પરિપથ દર્શાવેલ છે જ્યારે બી છેડાના સંદર્ભમાં એ છેડો પોઝિટિવ ધન છે ધન હોય છે ત્યારે કેપેસિટર C2 અને પ્રતિરોધ આર વન પ્લસ આર દ્વારા ચાર્જ થાય છે આર વન અને આર દ્વારા હવે જ્યારે કેપેસિટર વૉલ્ટેજને ડાયકના બ્રેક ઓવર વોલ્ટેજથી વધે છે ત્યારે પ્રતિરોધ ઘણો ઓછો થાય અને કેપેસિટર ટ્રાયક મારફત ડિસ્ચાર્જ થાય છે અને ટ્રાયક ફાયર થાય છે અને મોટરમાંથી પ્રવાહ વહે છે જો પ્રતિરોધ આર ટુની કિંમત વધારવામાં આવે તો કેપેસિટર મોડો ચાર્જ થાય છે અને ટ્રાયક મોડો ફાયર થાય છે અને મોટરમાંથી ઓછો પ્રવાહ પસાર થાય છે અને મોટરની સ્પીડ ઘટે છે આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જ્યારે બીના સંદર્ભમાં એ છેડો પોઝિટિવ હોય છે ત્યારે કેપેસિટર સી પ્રતિરોધ પ્રતિરોટ આર વન પ્લસ આર દ્વારા ચાર્જ થાય છે જ્યારે કેપેસિટર વોલ્ટેજ ડાયકના બ્રેક ઓવર વોલ્ટેજથી વધે છે ત્યારે પ્રતિરોધ ઘણો ઓછો થાય છે અને કેપેસિટર ટ્રાયક મારફત ડિસ્ચાર્જ થાય છે અને ટ્રાયક ફાયર થાય છે અને મોટરમાંથી પ્રવાહ વહે છે જો પ્રતિરોટ આટોની કિંમત વધારવામાં આવે તો કેપેસિટર મોડો ચાર્જ થાય છે અને ટ્રાયક મોડો ફાયર થાય છે અને મોટરમાંથી ઓછો પ્રવાહ પસાર થાય છે અને મોટરની સ્પીડ ઘટે છે હવે જ્યારે બી એના સંદર્ભમાં ધન બને છે ત્યારે પણ ઉપર મુજબ બને છે હવે ઉપરની ફેઝ કંટ્રોલ સર્કિટને લીધે મળતા વોલ્ટેજનું વેવસેપ સાયન્યુસોઇડલ રહેતું નથી તેથી હાર્મોનિક્સ પેદા થાય છે આને લીધે રેડિયો ફ્રિકવન્સી ઇન્ટરફિયન્સ પેદા થાય છે જો રેડિયોમાં ઘોંઘાટ પેદા કરે છે તથા ટીવીના પિક્ચરમાં ડોટ્સ પેદા કરે છે આ આરએફ ઇન્ટર રેડિયો ફ્રિકવન્સી ઇન્ટરફિયન્સને દૂર કરવા માટે એલ વન ફિલ્ટર મૂકવામાં આવે છે હવે ટ્રાયકને મળતા વોલ્ટેજમાં ફેરફારનો દર ડીવી બાય ડીટી ઘણો હોય છે આથી ટ્રાયકને નુકસાન થાય છે આ દૂર કરવા માટે ટ્રાયકના એક્રોસમાં પ્રતિરોધ આઠરી અને કેપેસિટર સી થ્રીનું સિરીઝ કોમ્બિનેશન જોડવામાં આવે છે આથી ટ્રાયકનો ડીવી બાયડીટી ઘટે છે અને નુકસાન થતું નથી સી થ્રી આઠરીને સ્નબર સર્કિટ કહે છે હવે જંક્શન ટ્રાન્ઝિસ્ટર યુજેટી યુજેટી એ જંક્ એક જંક્શન અને ત્રણ ટર્મિનલ ડિવાઇસ છે સામાન્ય ટ્રાન્ઝિસ્ટર બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરના બે પીએન જંક્શન હોય છે જ્યારે આમાં એક પીએન જંક્શન હોવાથી અને જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે યુજેટી એ ડબલ બેઝ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે યુજેટી નેગેટિવ રેજિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે આથી તેનો ઉપયોગ રિલેક્સેશન ઓસિલેટર તરીકે થાય છે અને SCR તથા આર તથા ટ્રાયકના ફાયરિંગનો કંટ્રોલ કરવા માટે પણ થાય છે આ યુજેટીની રચના એના ત્રણ ટર્મિનલ છે આ બી વન આ B2 અને આ એ મીટર આ PN જંક્શન છે એક અને બે આ એ મીટર છે આ પીએન જંક્શન આ બેઝ વન છે આ બેઝ ટુ છે આ સિરામિક બેઝ દ્વારા બનાવવામાં આવેલ છે જ્યારે એન એન પ્રકારના ટાઈપ સિલિકોન બાર છે જે મોટો છે જે અહીંયા પણ જોઈ શકાય છે આ એની સંજ્ઞા દર્શાવેલ છે ટર્મિનલ બી વન છે આ બી છે આ એ મીટર અને સિમ્બોલમાં અહીંયા ક્રોસ દર્શાવવામાં આવે છે આ આયીકરણ છે યુઝેટીની સ્કીમેટિક રચના આવે છે આમાં ઓછો એન પ્રકારનો બાર લેવામાં ઓછો ડોપ કરેલો એન પ્રકારનો આ સિલિકોન બાર છે તેના ઉપર તેની ઉપરની એક બાજુએ વધારે ડોપ કરેલ પી પ્રકારનું મટીરિયલ લગાડવામાં આવે છે તેમાં ત્રણ છેડા કાઢવામાં આવે છે જેને એ મીટર ઈ બેઇઝ વન બી વન અને બેઇઝ ટુ બી ટુથી ઓળખવામાં આવે છે વાસ્તવિક રચના બે ત્રણ પ્રકારની હોય છે આઠ ગુણ્યા દસ ગુણ્યા પાંત્રીસ મિલીમીટરના માપનો એક એન એન બાર લેવામાં આવે છે તેના બે છેડા પર બે કોન્ટેક્ટર બી વન અને બી લગાડવામાં આવે છે હવે એલ્યુમિનિયમનો ત્રણ મિલીમીટર જાડો વાયર જોડવામાં આવે છે આને આનાથી પીએન જંક્શન બને છે આ છેડાને એ મીટર ઈ કહે છે હવે એ મીટરનો એરો ટ્રાન્સો દર્શાવાય છે અને બેઝ બી વનની તરફ છે અને બેઝ ટુ બી ટુની નજીક છે યુજેટીનું કાર્ય સમજતા પહેલાં અહીં એનો આ એ મીટર છેડો છે આ બી બી ટુની સિરીઝમાં આ રેઝિસ્ટન્સ આરબી ટુ જોડેલો છે અને બી વન સાથે બી વન સાથે વેરિયેબલ રેઝિસ્ટન્સ આરબી વન જોડેલો છે આ બે વચ્ચેનો એક્રોસ વોલ્ટેજ વી વન છે આ ટોટલ વોલ્ટેજ વી બી છે એ મીટર બેઇસ પીએન જંક્શન દાયરથી દર્શાવેલ છે હવે એન ટાઈપ સિલિકોન બારને ઓછો ડોપ કરેલ છે તેથી તેનો પ્રતિરોધ ઘણો છે હવે બે પ્રતિરોધકો આર વન આરબી વન અને આરબી ટુથી દર્શાવેલ છે જ્યારે આરબી બી ઇઝ ઇક્વલ ટુ આરબી વન પ્લસ આરબી ટુ ને ઇન્ટરબેઇઝ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે આરબી વનની કિંમત ચાર કિલોઅમથી બાર કિલોમ જેટલી હોઈ શકે છે આરબી વનને વેરિયેબલ રજિસ્ટર તરીકે દર્શાવેલ છે કારણ કે તેની કિંમત એ મીટર પ્રવાહ આઈઈ પર આધારિત છે જેમ આઈઈની કિંમત વધે છે તેમ આરબી વનની કિંમત વધે છે જ્યારે એ મીટર ટર્મિનલને ખુલ્લો રાખવામાં આવે છે અને બેઝની વચ્ચે વીબીબી વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આઈબી ટુ ઇઝ ઇક્વલ ટુ વીબીબીના છેદમાં આરબીબી બી જેટલો બેઝ પ્રવાહ B2 થી બી વન તરફ વહે છે આરબી આરબી વન અને આરબી ટુના જંક્શન પરથી વોલ્ટેજ વી વન ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આરબી ઇન્ટુ આરબી વન જેટલો થાય છે વી વન એ જંક્શન પરના કેઠોડનો પણ વોલ્ટેજ છે જ્યારે ઇનપુટ વોલ્ટેજ કિંમત જ્યારે ઇનપુટ વોલ્ટેજ વી ઇ વનની કિંમત ધીમે ધીમે વધારવામાં આવે છે અને જ્યારે વીબી વીબી વનની કિંમત વી વન જેટલી થાય છે ત્યારે આઈઓની કિંમત શૂન્ય થાય છે કારણ કે જંક્શનની બંને બાજુ સરખો વોલ્ટેજ મળે છે અને જંક્શનની પણ બાજુથી પ્રવાહ પસાર થતો નથી હવે જ્યારે વોલ્ટેજ એ મીટર બેઝની કિંમત વોલ્ટેજ વી વન કરતાં વધારે થાય છે ત્યારે જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે અને એ મીટર પ્રવાહ આઈ એ મીટર ટર્મિનલથી એન બાર તરફ વહે છે આથી ચાર્જ કેરિયર આરબી વન રિજિયનમાં ઇન્જેક્ટ થાય છે ચાર્જ કેરિયરમાં વધારો થવાથી આરબી વનનો પ્રતિરોધ ઝડપથી ઘટે છે આથી ફોરવર્ડ કરંટ વધે છે જેનાથી પ્રતિરોધમાં ઘણો ઘટાડો થાય છે અને આઈમાં પણ ઘણો વધારો થાય છે જે સોર્સ રેજિસ્ટન્સથી લિમિટ થાય છે અને યુજેટી ઓન સ્થિતિમાં રહે છે જ્યારે ઇનપુટ વોલ્ટેજ વી એ મીટર બેઝ વનની કિંમત ઘટાડવામાં આવે છે ત્યારે આઈ એ મીટર કરંટમાં ઘટાડો થાય છે અથવા જ્યારે ઇનપુટને ઓપન કરવામાં આવે છે ત્યારે યુજેટી પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે હવે રેશિયો આરબી વન છેદમાં આરબીબીની નજીકને ઇન્સ્ટિ ઇન્સ્ટ્રિક સ્ટ્રેન્ડ ઓફ રેશિયો કહે છે જેને ઈટાથી દર્શાવવામાં આવે છે આ બી વન બરાબર વી બીબી ઈટાની કિંમત યુજેટીની અંદરની રચના પર આધારિત છે તેની કિંમત ઝીરો પોઈન્ટ એકાવનથી ઝીરો પોઈન્ટ એક્યાસીની વચ્ચે હોય છે હવે જ્યારે વોલ્ટેજ એમીટર બેઝવાની કિંમત ઈટાવીબીની કિંમત કરતાં ઓછી છે ત્યારે જંક્શન રિવર્સ બાયસ થાય છે અને જ્યારે તે કિંમત ઈટા વીવીબીથી વધે છે ત્યારે જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે યુજેટીની લાક્ષણિકતા યુજેટીની લાક્ષણિકતા વી વીબી વન અને આઈ આઈઈની વચ્ચે દર્શાવવામાં આવે છે વીબી વીબી વનને વાય એક્સ પર અને આઈઈને એક્સ પર લેવામાં આવે છે હવે વીબી ઈ વનની કિંમત શૂન્યથી વધારીએ ત્યારે રિવર્સ બાયસ ઘટે છે અને જ્યારે વી વોલ્ટેજ એમીટર બેઝ વન ઇઝિકલ ટુ થાય છે ત્યારે આઈ ઇઝિકલ ઝીરો થાય છે પોઈન્ટ બી હવે જ્યારે વીબી બીની કિંમત આશરે વીસ વોલ્ટેજ રાખીએ છીએ અને વી બી વન ઝીરો રાખીએ ત્યારે એ મીટર જંક્શન રિવર્સ છે અને રિવર્સ કરંટ આઈઓ વહે છે પોઈન્ટ એ જ્યારે વીબી વનની કિંમત વી વનથી વધે છે ત્યારે જંકશન ફોરવર્ડ બાયસ થાય છે અને થોડો ફોરવર્ડ એ મીટર કરંટ વહે છે આથી ઇનપુટ કરંટ અને આઈપીથી દર્શાવવામાં આવે છે અહીં યુજેટી અહીં અહીં સુધી યુઝેટી કટ ઓફ સિટીમાં છે એમ કહેવાય પોઈન્ટ સી જ્યારે આઈની કિંમત અને આઈપીની કિંમત વધે છે ત્યારે આરબી વનની કિંમતમાં વધ ઘટાડો થાય છે અને વીબી વનની કિંમતમાં ઘટાડો થાય છે પોઈન્ટ સીડી આ દરમિયાન પ્રવાહ આઈના વધારાની સાથે વીબી વનમાં ઘટાડો થાય છે આથી આને નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન કહે છે ડી પાસે ની કિંમત ઓછામાં ઓછી હોય છે અને વેલી વોલ્ટેજથી ઓળખવામાં આવે છે હવે આ વખતેના એ મીટરને આઈવી એટલે કે વેલી થી દર્શાવાય છે ત્યારબાદ આઈઈના વધારાની સાથે વોલ્ટેજ એ મીટર બેઝ વનના વધારો થાય છે અને સેચ્યુરેશન રિજિયન કહે છે ડીઈ આકૃતિમાં વીબી વીબીની વિવિધ વિવિધ કિંમત સાથેની લાક્ષણિકતા દર્શાવેલ છે હવે યુજેટીનો ઉપયોગ રિલેક્સેશન ઓસિલેટર તરીકે યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર રિલેક્સેસન ઓસિલેટરનો પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે તેનો પ્રતિરોધ આરી એ એ પરિપથમાં જોડેલ વેરિયેબલ પ્રતિરોધ છે તેની શ્રેણીમાં કેપેસિટર સી જોડવામાં આવે છે આર વન અને આર એ બેઝ પરિપથના પ્રતિરોધકો છે કેપેસિટર સી સપ્લાય વીવીબીથી પ્રતિરોધ આરી મારફત ચાર્જ થાય છે આથી એ મીટર વોલ્ટેજની કિંમત એન વીવી બીથી ઓછી થાય છે ત્યાં સુધી યુજેટીનું પીએન જંક્શન રિવર્સ બાયસ રહે છે અને જંક્શન વધારે પ્રતિરોધ આપે છે જ્યારે વોલ્ટેજ જ્યારે આ વોલ્ટેજની કિંમત વધારે થાય છે અને ઘણો એન વીબીબી વોલ્ટેજ કરતાં વધારે થાય છે ત્યારે જંક્શન ફોરવર્ડ બાયસ થાય છે અને ઘણો ઓછો પ્રતિરોધ આપે છે કેપેસિટર જંક્શન આર વન મારફત ડિસ્ચાર્જ થાય છે અને કેપેસિટરનો વોલ્ટેજ વીબી સેચ્યુરેશન જેટલો થાય છે અને કેપેસિટર ચાર્જ થવાની શરૂઆત કરે છે આકૃતિમાં વેબ ફોઈન્ટ પર અલગ અલગ ફોર્મ દર્શાવ્યા છે યુજેટીનો ઉપયોગ સ્વિચ તરીકે રિલેક્સેશન ઓસિલેટર તરીકે સો ટૂથ વેવ જનરેટર તરીકે અને એસસીઆરના ફાયરિંગ કંટ્રોલ કરવા માટે આભાર